માં શંકર ટેકરી ઉદ્યોગનગરમાં આવેલ એક કારખાનામાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. દરમિયાન કારખાનામાં ઘણો સામાન અને નજીકમાં પાર્ક કરેલ બે ટુ વ્હીલર પણ આગની ઝપટમાં આવી ગયા હતા. હું ઉમેશ ગામેથી, ફાયર સ્ટેશન ઓફિસર, જામનગર મહાનગરપાલિકા. ફાયર કંટ્રોલ રૂમમાં ફોન આવેલ કે ટોસી ઇન્ડસ્ટ્રીઝમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલ છે, તો એમાં બે ગાડીનું ફાયરિંગ કરે. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ. અંદર કર્મચારીઓ નથી, બહાર નીકળી ગયા છે. કોઈની જાનહાનિ થયેલ નથી, અંદાજે નુકસાન જણાવેલ નથી. હજી કમાલી ગયું. બે ગાડી સળગી એવી વાત, બાઇક બે સળગી ગઈ. ના, બાઇક નથી. ધ્રોલના વાગુદળ રોડ પર સીમ વિસ્તારમાંથી એક મહિલાની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસ દોડી ગઈ હતી. મૃતક મધ્યપ્રદેશના વતની હુંગરીબેન વસ્કેલિયા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ઘટના પછી મૃતકનો પતિ ગુમ હોવાથી તે શંકાના દાયરામાં છે અને પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આજરોજ જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે એક હત્યાનો બનાવ બનેલો છે, જેની અંદર વિગત એવી છે કે ધ્રોલના સીમ વિસ્તારમાંથી એક મરણ જનાર હંગરીબેન, વાઇફ ઓફ સરદારસિંહ વાસ્કેલિયાની હત્યા કરાયેલી હાલતમાં ડેડબોડી મળી આવેલી છે. જે અનુસંધાને પોલીસે પ્રાથમિક તપાસ કરતાં જે મરણ જનાર હંગરીબેન છે તેઓને અન્ય કોઈ વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી અને એમના પતિ સરદારસિંહે તીક્ષ્ણ હથિયારના ગળાના ભાગે અને ખભાના ભાગે ઘા મારી અને એમનું મોત નિપજાવેલ હોવાની પ્રાથમિક તપાસની અંદર વિગતો જણાઈ આવેલી છે. જે અનુસંધાને મરણ જનારના ભાઈની ફરિયાદ લઈ અને મરણ જનારના પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવાની તજવીજ હાલ ચાલુ છે અને વિશેષ તપાસ ચાલુ છે. ભાણવડ નજીક ધારાગઢ પાસે ઉપલેટા જામનગર રૂટની એસટી બસ રોડ પરથી નીચે ઉતરી જતા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ. અમુક લોકોને સામાન્ય ઈજા થઈ હોવાની માહિતી છે. જામનગરમાં દશેરા પર્વ નિમિત્તે પોલીસ હેડક્વાર્ટરમાં પરંપરાગત રીતે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. એસપી પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ દ્વારા શાસ્ત્રોક્ત રીતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.